विद्युत प्रवाह वहन थाय छे तो घणी वखत आपणे जोयो छे के पंखो धारो के स्टार्ट करिए थोड़ी वार पछी जोईए तो पंखो जे छे पंखो केवो थी गयो गरम थी गयो होय बराबर तो न्या उष्मा उत्पन्न थई तो आ कई रीते थई बराबर आपणे ई जोवानुं छे के घणी जग्याए पछी ई आपणा माटे फायदाकारक छे अमुक उपकरणोमां आपणे कोई वस्तु गरम थई आपणा माटे फायदाकारक होय बराबर धारो के पंखो छे तो पंखोमां ई उष्मा उत्पन्न थई ए आपणा माटे फायदाकारक छे नहीं बराबर एमां तो के विद्युत प्रवाहमांथी पसार थाय छे बराबर पंखो तो के एना पाख्या फेरवे छे तो एमां पछी तो के बाकीनी जे ऊर्जा होय गई एमां हुं करे धारो के कोई आपणे परिपथ लईए बराबर के धारो के आपणे एक परिपथ लईए हवे धारो के अहींया कोई एक अवरोध मूकेलो छे शुं छे अहींया अवरोध आ अवरोध मूकेलो छे अहींयाथी पाछो अमे અહીંયા બેટરી જોડેલી ધારો કે વી સ્થિતિમાં બરાબર અહીંયા આપણે એ મીટર મૂકવામાં આવે હવે તો કે આમાં જોઈએ તો કે આ જે આ શું છે આપણા માટે આ છે આપણા માટે અવરોધ બરાબર આપણે જોયું હશે કે અવરોધ અથવા તો કોઈ પણ ધારો કે અહીંયા કોઈ ઉપકરણ મૂકેલું હોય આ ઉપકરણ તો કે ધારો કે પંખો મૂકેલો છે તમે તો કે સ્વિચ ચાલુ કરી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય પંખો ફરે છે બરાબર તો આ જે પંખો ફરે છે તો એ પંખાને ફેરવવા માટે કઈક ઉર્જાની વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હશે બરાબર એ ઉર્જાની જરૂર પડતી હશે ત્યાર પછી તો કે એ જે છે પંખો એ કેવો થઈ ગયો ગરમ થઈ ગયો તો આ ગરમ શું કામ થાય છે બરાબર એમાં ક્યાંથી ઉષ્મા આવે છે આપણે આજે એની વાત કરવાની છે એટલે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર બરાબર કે એમાં જે ઉષ્મા છે એ હીટ પકડે છે હીટિંગ થાય છે આ હીટિંગની અસર શું થાય છે એ આપણે જોવાનું છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે ધારો કે આપણે આવી રીતે કોઈ પરિપથ આપેલો છે એમાં ધારો કે આ કોઈ અવરોધ છે બરાબર ઘણી વખત આ હીટ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે આપણા માટે ફાયદાકારક હોય છે બરાબર ઘણી વખત તો કે એમાં કોઈ આપણે ફાયદો થતો નથી ધારો કે પંખો છે પંખામાં આપણે કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી પણ ધારો કે ઇસ્ત્રી છે વિદ્યુત હીટર જે છે આપણે પાણી ગરમ કરીએ છીએ હીટર છે સગડી ઇલેક્ટ્રિક સગડી છે આ બધામાં જે છે તો કે આ બધામાં એ ઉષ્મા આપણે કારણ કે ઇસ્ત્રી ગરમ આપણે મેઇન ઇસ્ત્રી કરીએ છીએ કપડાં બરાબર ત્યારે તો કે ઇસ્ત્રી શું થાય છે ગરમ તો એમાં આપણા માટે ઉષ્મા ફાયદાકારક છે હીટર છે એમાં આપણે પાણી ગરમ કરીએ છીએ બરાબર તો કે ત્યાં ઉષ્મા આપણા માટે ફાયદાકારક છે તો ઘણી વખત આપણા માટે ફાયદાકારક છે ઘણી વખત આપણા માટે ફાયદાકારક નથી બરાબર તો હવે પહેલા એ વિચારીએ કે આ ઉષ્મા એવી ક્યાં તો આપણે ખબર છે કે જ્યારે અહીંયાથી કોઈ આપણે ધન વીજ વારસ બરાબર ધન વીજ ભાર ગતિ કરતો હશે રેડી હવે તો કે આમ ખરેખર અહીંયા શું હોય છે તો કે આપણે આ તો રૈવાજિક પ્રવાહ લઈએ છીએ એટલે ધન વીજ ભારને લઈએ છીએ બરાબર પણ ખરેખર ઇલેક્ટ્રોન છે હવે તો કે અહીંયા તમે કોઈ અવરોધ મૂકી હવે અવરોધ મૂક્યો અવરોધની અંદર એના અણુ હશે બરાબર હવે અહીંથી જ્યારે આવશે કોઈ વીજ ભાર બરાબર તો અહીંયા શું થશે એની અથડામણ થશે આ જે અણુ છે અણુ મારે શું થશે એની અથડામણ થશે ધારો કે આવી રીતે કોઈ અથડામણ થઈ પછી આમ ગયું હોય તો અહીંયા અથડામણ થતી હોય અહીંયા અથડામણ થતી આવી રીતે અથડામણ થતા થતા એ શું આવશે બહાર આવશે બરાબર આવી રીતે થશે હવે તો કે જ્યારે એ અણુ સાથે અથડાય છે બરાબર એ જ્યારે પણ અણુ સાથે અથડાય છે ત્યારે ત્યાં તો કે એ શું કરે છે એને ઉર્જા આપે છે બરાબર ધારો કે આવી રીતે કોઈ આ ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન અહીંયાથી આવતો હોય બરાબર અહીંયા કોઈ અણુ સાથે અથડાય તો આપણે ખબર છે અહીંયા ધડાકા એવું થાય બરાબર આ કોઈ અણુ છે અણુ સાથે અથડાય છે તો આપણે ખબર છે કે ભાઈ અહીંયા ધન વીજ ભાર છે આ ધન વીજ ભાર અહીંયા બેટરી મૂકે છે આ શું છે બેટરીમાંથી શું કરશે કે બેટરીએ ઉત્પન્ન કરેલી રાસાયણિક ઉર્જા ધન વીજ ભાર લેશે ધન વીજ ભારની ઉર્જા લઈ બહાર નીકળશે ક્યાં આવશે અવરોધમાં અથવા તો જે કઈ પણ તમે અહીંયા ઉપકરણ મૂકેલું છે ઉપકરણમાં આવશે એને શું કરશે ઉર્જા આપશે ઉર્જા આપી ફરીથી પાછો ક્યાં આવતો રહે બેટરીમાં બેટરીમાં આવશે ફરીથી પાછો ત્યાંથી શું કરશે ઉર્જા મેળવશે આવું કીધું તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો બરાબર તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં આપણે શું કહેતા હતા કે ભાઈ કોઈ ધન વીજ ભાર છે એકમ ધન વીજ ભાર એક બિંદુ એ થી બરાબર એક બિંદુ એ થી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને આપણે ઈ બે છેડા વચ્ચેનો અથવા બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કીધો બરાબર એના એટલે આપણે V બરાબર શું લખતા
W by Q बराबर कारण कारण आपने एना पर शू करिए छे कार्य करिए छे बराबर आपने एना पर कार्य कार्य मतलब के आपने एने ऊर्जा आपीए छीए बराबर तमे कोई व्यक्ति बे व्यक्ति स्थिर उभेला छो तमे एकने धक्को मारो छो ती थोड़ो गति करे छे एनो मतलब होय छे के आपणा माथी एना मां आपणे આપણે શું કર્યું ધક્કો માર્યો એટલે મતલબ કે કાર્ય કર્યું બરાબર પણ એનામાં તો કે ઈ શું થયું આપણે શું કર્યું તો કે એનામાં આપણામાં જે ઉર્જા હતી ઈ ઉર્જા એને આપી કાર્ય કરીને આપણે શું કર્યું એને ઉર્જા આપી એને ઉર્જા આપી એટલે થોડો આગળ વધ્યું જે ગતિ ઉર્જા સ્વરૂપે ગઈ બરાબર એટલે આપણે કહીએ છીએ કે ભાઈ ઉષ્મા સોરી ઉર્જા જે છે ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી પણ એકમાંથી બીજામાં શું થાય છે રૂપાંતર એટલે તો કે આપણામાં જે ઉર્જા હતી એ ઉર્જા આપણે કોને આપી બીજા બીજો આપ્યો એને શું કર્યું તો કે એને ગતિ ઉર્જામાં પરિવર્તન કર્યું એટલે એ થોડો આગળ થાય અથવા તો કોઈ વસ્તુને આપણે ધક્કો મારીએ છીએ એનો મતલબ કે આપણે શું કરીએ છીએ કાર્ય કરીએ છીએ એટલે કે મારી ઉર્જા જે હતી એ ઉર્જા મેં કોને આપી વસ્તુને આપી વસ્તુ ગતિમાં આવી એનો મતલબ ગતિ ઉર્જામાં શું થયું રૂપાંતર થયું બરાબર એવી જ વસ્તુ બેટરીની અંદર થાય છે કે બેટરીની રાસાયણિક ઉર્જામાંથી આ દ્રવ વીજ ભારને શું કરે છે ઉર્જા આપે છે એનો મતલબ કેટલી તો ડબલ્યુ જેટલી કે જેટલું તમે એના ઉપર કાર્ય કર્યું બરાબર આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે કે જેટલું એના ઉપર કાર્ય કર્યું એટલી એને તમે શું આપી ઉર્જા આપી બરાબર તો એનો મતલબ એ છે અહીંથી ધન વીજભારને ઉર્જા કેટલી મેળવી છે ડબલ્યુ જેટલી ઉર્જા મળી છે તો ડબલ્યુ બરાબર શું લખી શકીએ વી ઇન્ટુ ક્યુ આવું લખી શકીએ બરાબર આપણે એને કાર્ય કરી છે એટલે આપણે કાર્ય કરી છે મતલબ કે એને આપણે શું કરીએ છીએ ઉર્જા આપીએ છીએ બરાબર તો હવે જયારે અહીંથી ધન વીજભાર અહીંયા આવશે કોઈ અવરોધમાં ધારો કે આવ્યું બરાબર અવરોધમાં એટલે અહીંયા અણુ પરમાણુ સાથે શું થતું હોય અથડામણ થતી અથડામણ થાય એટલે એ ઉર્જા શું આપે એ ઉપકરણને આપી દે એટલે ઉર્જા શું કરે એ ઉપકરણને આપી દે એ ઉર્જા જે છે એ શું કરે ઉપકરણ કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું કરે બહાર શું કરે બહાર નીકળે કે એટલી ઉર્જા શું છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર નીકળે ધારો કે પંખો છે તો કે પંખામાં વીજભાર આવશે એટલે તો કે થોડી ઘણું ઉર્જા જે છે એને જોતી હશે એટલી ઉર્જા એ ક્યાં ઉપયોગ કરશે તો એના પાંખ્યા ફેરવવામાં બરાબર પાંખ્યા ફરે છે તો કે એ પાંખ્યા ફેરવવામાં ઉર્જા બાકીની ઉર્જા જે છે એ ઉર્જાનું શું કરશે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય કરી દેશે બરાબર ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું કરી દેશે વ્યય કરી દેશે પછી એની પાસે ઉર્જા નહીં હોય ઉર્જા જવા પાસે ક્યાં આવશે બેટરી પાસે બરાબર એવી જ રીતે ધારો કે ટ્યુબલાઇટ નું એમાં તો કે એમાં શું થાય છે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય છે કે આપણે કરીએ કે લેમ્પ છે લેમ્પ થોડીક વાર ચાલુ રાખીએ પછી કેવો થઈ જાય છે ગરમ થઈ જાય છે ગરમ શું કામ કારણ કે ત્યાં તો કે બાકીની ઉર્જા પ્રકાશ ઉર્જામાં જતી હોય બરાબર કે પ્રકાશ આપને મળે છે એમાંથી લેમ્પમાંથી તો કે જે અમુક ઉર્જા જે છે એ તો કે ગરમ કરવામાં જતી હોય અમુક ઉર્જા તો કે આપને પ્રકાશ સ્વરૂપે મળે છે બરાબર તો એવી જ વસ્તુ અહીંયા તો કેટલી આ જે વીજભાર છે કેટલી ઉર્જા હશે એની પાસે તો કે વીક્યુ જેટલી ઉર્જા હશે એ એટલી ઉર્જા લઈ અને ક્યાં જતો હોય કોઈ અવરોધમાં જતો હોય બરાબર ધારો કે આપણે પંખો કે આપણે પંખો ચાલુ કરીએ છીએ પાંખ્યા ફરે છે આપણે એવી કોઈ કામ જોતું નથી ખાલી આપણે ઉષ્મા ઉર્જા જોઈએ છે બરાબર ઇસ્ત્રી છે વિદ્યુત હીટર છે એમાં બધામાં ખાલી આપણે શું મળે છે ઉષ્મા ઉર્જા મળે છે બરાબર તો કે અહીંયા હશે અહીંયા અથડાશે એટલે થોડીક ઉર્જા એને આપશે વળી અહીંયા અથડાશે ઉર્જા આપશે અહીંયા ઉથડાશે ઉર્જા આપશે અહીંયા બરાબર આવી રીતે થશે બરાબર જેટલો અહીંયા અથડાતો જાય એમ શું કરતો જશે એ ઉર્જા આપતો જાય કોઈ વીજભાર છે જેમ જેમ અથડાતો જાય એમ શું કરતો હશે ઉર્જા આપતો હશે બરાબર તો હવે ધારો કે એમ કહો કે ટી સમયમાં બરાબર કે ટી સમયમાં ક્યુ જેટલો વીજભાર અવરોધમાંથી પસાર થાય છે આ ક્યુ ધારો કે આ ક્યુ જેટલો વીજભાર જે છે આ ક્યુ જેટલો વીજભાર આ અવરોધમાંથી શું થાય છે પસાર થાય છે બરાબર કયા સમયમાં ટી સમયમાં આપણે કઈ ટાઈમ લીધો કે ભાઈ ટી સમયમાં ક્યુ જેટલો વીજભાર જે છે ક્યુ જેટલો વીજભાર આ અવરોધમાંથી પસાર થાય છે હવે તો કે આ ક્યુ જેટલો જે વીજભાર છે એની પાસે ઉર્જા કેટલી હશે વી ક્યુ જેટલી ઉર્જા હશે બરાબર આ જે વીજભાર છે વીજભાર પાસે ઉર્જા કેટલી હશે વી ક્યુ જેટલી શું હશે ઉર્જા હશે એનો મતલબ એ થયો કે અહીંયા આ જે અવરોધ છે આ અવરોધને ટી સમયમાં મળતી ઉર્જા
કેટલી VQ જેટલી T સમયમાં અવરોધને મળતી ઊર્જા કેટલી હશે VQ જેટલી ઊર્જા T સમયમાં શું થતી હશે ઈ અવરોધને મળતી હશે બરાબર અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતે થોડા Q જેટલો વિજભાર ગતિ કરે છે કેટલી ઊર્જા લઈને તો કે W જેટલી W એટલે તો કે VQ આપણે કીધું એમ V બરાબર હતું W ના છેદમાં Q બરાબર W એટલે તો કે ઊર્જા થઈ ઈ એટલી ઊર્જા બેટરીમાંથી નીકળી હશે કોણ Q વિદ્યુતભાર એને આપણે શું કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર તો આ ઊર્જા બરાબર તો કે V ઇન્ટુ Q મતલબ કે ટી સમયમાં મળતી ઊર્જા કેટલી VQ જેટલી VQ જેટલી હું મળતી હશે અવરોધને ઊર્જા મળતી હશે બરાબર પછી તો કે ટી સમયમાં કેટલી ઊર્જા મળતી હોય તો તો આપણે અહીંયા W બરાબર V ઇન્ટુ Q લખીએ બરાબર કે ટી સમયમાં એટલે VQ જેટલી ઊર્જા શું મળે છે એને કેટલી ઊર્જા મળે છે VQ જેટલી બરાબર પ્રાપ્તિ સ્થાન છે આ ઊર્જાનું પ્રાપ્તિ સ્થાન કહેવાય બરાબર બેટરી એટલે ઈ બેટરી છે એ કેટલી ઊર્જા પૂરી પાડશે આ પરિપથને તો કે VQ જેટલી કેટલા સમયમાં ટી સમયમાં VQ જેટલી ઊર્જા શું કરશે પરિપથ આ પ્રાપ્તિ સ્થાન છે આ પરિપથને પૂરી પાડશે બરાબર હવે તો તો કે ધારો આપણે ખાલી અવરોધ જ મૂકેલું છે તો કે VQ જેટલી ઊર્જા મળે છે તો ટી સમયમાં પરિપથને મળતો પાવર પાવરને આપણે પી વડે દર્શાવીએ છીએ પાવર પી બરાબર તો હવે પાવરની વાત કરીએ તો કે પાવર એટલે કાર્ય કરવાનો દર બરાબર કાર્ય કરવાનો દર જેને આપણે આવી રીતે નવમા ધોરણમાં લીધું કે પી બરાબર ડબલ્યુ ના છેદમાં ટી બરાબર કાર્ય કરવાના દર ને આપણે શું કહીએ છીએ પાવર આપણે એનો પાવર કહીએ છીએ તો કે તો હવે અહીં કાર્ય થાય છે ટી સમયમાં અહીં કાર્ય મતલબ કે ઊર્જા બરાબર ટી સમયમાં પરિપથને મળતો પાવર તો કે પી બરાબર આપણે શું લખી શકીએ ડબલ્યુ ના છેદમાં ટી તો ડબલ્યુ બરાબર આપણે ખબર છે ડબલ્યુ બરાબર આપણી પાસે શું છે વીક્યુ તો કે વીક્યુ ના છેદમાં ટી એટલે આમ લખવું તો હજી લખી શકે પી બરાબર વીક્યુ ના છેદમાં ટી બરાબર તો હવે અહીંયા જવાબ આવે તો વીક્યુ ના છેદમાં ટી તો આ ક્યુ ના છેદમાં ટી બરાબર આપણી પાસે કહેતો બરાબર ક્યુ ના છેદમાં ટી એકમ સમયમાં આડ છેદમાંથી પસાર થતો વીજભાર આવું ક્યાં કહેવું હતું બરાબર યાદ કરો તો કે ટી સમયમાં કોઈ વાહક તાર છે વાહકના આડછેદમાંથી પસાર થતો વીજભાર જેને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ બરાબર તો ક્યુ ના છેદમાં ટી બરાબર શું લખી શકાય આ લખી શકાય આ નોંધ સ્વરૂપે લખો ક્યુ ના છેદમાં ટી બરાબર આઈ તો હજી આપણે આને લખવું હોય તો મારે આમ લખવું હોય લખી શકીએ વી બરાબર ક્યુ ના છેદમાં ટી બરાબર આઈ તો પી બરાબર આપણે શું મળે વી આઈ મળે તો પાવર ટી બરાબર આપણે શું મળશે વી આઈ બરાબર તો હજી આપણે આવું લખવું હોય તો પાવર ના પદમાં આપણે ઉર્જા વિશે વાત કરી અહીંયા તો હજી આને આમ લખવું હોય લખી શકું કે ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ટી ઉર્જા છે P ઇન્ટુ T એટલે ઉર્જા થઈ તો કે આપણે એમ કેવું હોય કે T સમયમાં પરિપથને મળતી ઉર્જા કેટલી થાય P ઇન્ટુ T T સમયમાં પરિપથને મળતી ઉર્જા કેટલી થાય P ઇન્ટુ T અથવા તો VQ બરાબર કોઈ પણ VQ અથવા તો P ઇન્ટુ T ક્યારે T સમયમાં તો હવે P બરાબર આપણે પાસે શું છે VI હવે તો કે અહીંયા આપણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વાત કરવાની છે બરાબર ખાલી અવરોધ લીધો એટલે કોઈ પણ પ્રકારનું યાંત્રિક કાર્ય થતું નથી તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી બરાબર કે ટી સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા આ ઉષ્મા ઉર્જાને આપણે એચ વડે દર્શાવીએ શેના વડે એચ વડે તો એચ બરાબર આ ઉષ્મા ડબલ્યુ તો કે ઉષ્મા ઉર્જા એચ બે પર
પણ આપણે અહીંયા ઉષ્મા ઊર્જા વિશે વાત કરીએ છીએ બે ઊર્જાનો સ્વરૂપ પણ આપણે અહીંયા ઉષ્મા ઊર્જા કારણ કે અહીંયા શું કરશે આ જે વીજભાર છે વીજભાર આને ઊર્જા આપશે આને 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 એમ કરીને અહીંથી શું ઉત્પન્ન થશે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે તો ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એચ બરાબર આ પી બરાબર શું લખી શકીએ વી આઈ તો કે વી આઈ ટી એચ બરાબર શું થાય વી આઈ ટી અહીંયા આપણે ધારો કે એને કોઈ યાંત્રિક કાર્ય નથી, ધારો કે ઇસ્ત્રી લઈએ, બરાબર, અથવા તો વિદ્યુત હીટર લઈએ, તો કે જેમ અવરોધ વધારે હશે એમ ઉષ્મા ઊર્જા કેવી થશે વધારે આવશે, બરાબર. અહીંયા કારણ કે એનું કરશે, અહીંયા અથડામણ થશે, ઊર્જા આપતું જાય, અહીંયા વીજભાર છે એની પાસે ઊર્જા એ બેટરીમાંથી ઊર્જા એ અહીંયા થોડીક આને આપે આને આપે આને આપે આને આપે થેફા થતા તો બહાર આવશે. આપણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉષ્મા ઉર્જા જે છે એ વધારે મળશે બરાબર તો કે એચ બરાબર વી આઈ ટી આપણે મળ્યું તો અહીંયા લખીએ કે એચ બરાબર વી આઈ ટી અને આઈ ટી તો હતું જ તો એચ ઇઝ ઇક્વલ ટુ આઈ 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 સ્ક્વેર આર ટી આ જે આઈ સ્ક્વેર આર ટી આપણે મળ્યું કે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી આ શું છે આ જૂલનો નિયમ છે શેનો નિયમ છે જૂલનો નિયમ ઉષ્મા ઉર્જા જેને આપણે જૂલ વડે દર્શાવીએ છીએ આ શું છે જૂલનો નિયમ જ છે બરાબર તો કે જૂલનો નિયમ છે ત્રણ બાબત ઉપર અહીંયા આધાર રાખશે વિદ્યુત પરિપથમાં વાત કરીએ આઈ સ્ક્વેર વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં બરાબર આર અવરોધના સમપ્રમાણમાં સમય કે અવરોધ છે અવરોધમાંથી પસાર થતા ટી એટલે સમય સમય તો કે એમાંથી જે ક્યુ જેટલો વીજભાર ટી સમયમાં પસાર થાય છે તમે લખી શકે અવરોધમાંથી પસાર થતા બરાબર આ જૂલનો નિયમ ત્રણ બાબત ઉપર આધાર રાખશે અહીંયા સેના સેના તો કે એક તો વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં અવરોધના સમપ્રમાણમાં છે વિદ્યુત પ્રવાહનો વર્ગ અવરોધના સમપ્રમાણમાં છે સમયના સમપ્રમાણમાં ટીના સમપ્રમાણમાં ત્રણના સમપ્રમાણમાં છે આને શું કહેવામાં આવે છે જૂલનો નિયમ બરાબર આ ત્રણેય જે છે એ શું છે આપણા માટે જૂલનો નિયમ જ છે બરાબર કે જ્યારે પણ આના ઉષ્મા ઉર્જા દાખલા સ્વરૂપ ગણવા ન થાય ત્યારે તો કે ઓમના નિયમ ઉપરથી ગણવા કે વી ધારો કે હવે ઘણી વખત વી ઇઝ ઇક્વલ ટુ આપણે આઈ આર મૂકવું બરાબર વી ની જગ્યાએ આપણે શું મૂકવું આઈ આર એવી રીતે હજી જો આપણે ફેરફાર કરવો હોય તો કરી શકીએ ધારો કે અહીંયા આઈ ને કરતા બનાવો આમ લખી શકીએ આઈ બરાબર વી ના છેદમાં આર બરાબર તો હવે આઈ બરાબર અહીંયા વી ના છેદમાં આર મૂકો તમે બરાબર તો અહીંયા નોંધ સ્વરૂપે લખ નાખવાનું કે આ આઈ બરાબર વી અપોન આર છે આઈ મૂકીએ કે આઈ નહીં બદલે મૂકવામાં આવે તો એચ બરાબર વી વી ના છેદમાં આર ઇન્ટુ ટી તો એચ બરાબર શું થશે વી સ્ક્વેર ના છેદમાં આર
इनटू टी बराबर। तमने धारो के घणी वक्त दाखला गणवामां एम के के तमने विद्युत प्रवाह आપેલ નથી बराबर, विद्युत प्रवाह આપેલ નથી તો કે તમને વોલ્ટેજ આપ્યા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે તો ઈ પદમાં ગણવાનું હોય ત્યારે આ ગણો h બરાબર v² r / t ધારો કે વોલ્ટેજ નથી આપેલો, વિદ્યુત પ્રવાહ આપેલો તો આપણા માટે સૂત્ર h બરાબર i² r / t બરાબર, બે જૂના નિયમ જ છે, વિદ્યુત પ્રવાહના વર્ગના સંક્રમણમાં, અવરોધના સંક્રમણમાં, સમયના સંક્રમણમાં બરાબર। तो हवे आनी आपणे एप्लिकेशन जो एप्लिकेशन मतलब के व्यावहारिक उपयोग में जो आ उष्मा ऊर्जा जे कीधु के आ उष्मा ऊर्जा जे छे विद्युत प्रवाहनी तापीय असर जे छे ई व्यवहार में क्या उपयोग में आवे छे, क्या उपयोग में आवे, उपयोग नी वात छे बराबर, आपणे नो જોતી હોય એની વાત નથી, સેની ઉપયોગ ની, તો કે ઉપયોગ માં ક્યાં આવે તો કે 20-30 ને હીટર ને એવા બધે માં આવે બરાબર, કે ઇસ્ત્રી માં ને માં ગરમ કરવા, તો કે જેટલો અવરોધ વધારે હશે मिश्र धातु तो मिश्र धातु प्रवाह पसार अवरोध क्यों हो उष्म ऊर्जा कई उत्पन्न बराबर। तो हवे जो वधारे एवी रीते जोवामां आवे तो के धारो के आपणे ईस्त्री लईए बराबर, विद्युत हीटर लईए, तमे विद्युत हीटर मां जोयुं छे, विद्युत हीटर मां शुं हशे, स्प्रिंग हशे बराबर, एमां तो के प्रवाह पसार करो एटले स्प्रिंग केवी थाय, गरम थाय, अथवा तो विद्युत सगड़ी पेला आवती बराबर, सगड़ी स्प्रिंग वाळी सगड़ी आवती, ई स्प्रिंग वाळी सगड़ी मां शुं हतुं तो के एमांथी प्रवाह पसार थाय एटले केवी थाय, गरम थाय, गरम थाय बराबर, कारण के अवरोध केवो थी गयो, वधी गयो, न्या अवरोध ई जे स्प्रिंग होय, स्प्रिंग नो अवरोध केवो होय, वधारे होय, एटले तो के ऊर्जा बधी शुं करे, ए जे विद्युत भार पासेथी ऊर्जा लई लेशे, ऊर्जा नो उष्म ऊर्जा स्वरूपे शुं करशे, उत्पन्न करी देशे बराबर, व्यय करी देशे, एटले आपणे न्या उष्म ऊर्जा छे ई काम आवी जती बराबर। पछी धारो के एवी ज रीते लेम्प मां बराबर, आपणे आ एप्लिकेशन एक आपेली छे के असर मां लेम्प, तो के लेम्प मां शुं थाय छे तो के लेम्प मां आवी रीते एक स्प्रिंग राखवामां आवे छे बराबर, एमां कोई मिश्र धातु छे, टंगस्टन नो वधारे उपयोग करवामां आवे छे, टंगस्टन जे छे बराबर, ए स्प्रिंग एक બે છેડા વચ્ચે વિદ્યુત આપણે હોય બરાબર, પછી તો કે હવે એમાંથી પ્રવાહ પસાર થશે એટલે એ શું થશે, ગરમ થશે, ગરમ થશે એટલે એમાં ઉષ્મા ઉત્પન્ન થશે બરાબર, પણ આપણે ત્યાં કામ શેનું છે, પ્રકાશનું કામ છે, જો લેમ્પની વાત કરું છું, લેમ્પમાં આપણે કામ શેનું, પ્રકાશ મેળવવાનું, તો કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે હજી, તો કે જો આપણે એની ઉષ્મા જે છે એને આપણે બચાવી રાખીએ બરાબર, તો એના માટે શું કરવું પડે, તો કે ઉપર એક લેમ્પની ઉપર અવાહક પડ લગાવી દેવામાં આવે બરાબર, અવાહક પડ એટલે તો કે આપણે જે કાચ લગાડીએ છીએ લેમ્પની ઉપર કાચ હોય બરાબર, ઈ એની ઈ કાચનું આખું કવર બનાવવામાં આવે, ઈ કવર બનાવવામાં આવે એટલે તો કે ઉષ્મા જે છે એને વધુ ગરમ થાય, કારણ કે ઉષ્મા ત્યાં ને ત્યાં રહે, ઉષ્મા ત્યાં ને ત્યાં રહે, સ્પ્રિંગ વધુ ગરમ થશે, વધુ ગરમ થશે એટલે આપણે શું કરશે, તો કે પ્રકાશ આપશે, એમાંથી આપણે શું આપશે, પ્રકાશ આપશે, એટલે આપણે શું કરીએ છીએ કે ઈ જે સ્પ્રિંગ છે, સ્પ્રિંગ ની ઉપર એક એવું અવરોધ, જે કાચ જે છે, કાચ જેવું એક અવરોધક શું મૂકી દઈએ છીએ કે જેથી ઉષ્મા બહાર વાતાવરણમાં વ્યય પામે નહીં, અને ઈ ઉષ્મા પાછી એમ ત્યાં ને ત્યાં રહે, એટલે ઉષ્મા કોને, ટંગસ્ટન ને મળી રહે, કે જેનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે, નહીતર તો શું થઈ જાય, પીગળી જાય, વધારે ગરમ થાય તો શું થાય, પીગળવા માટે, પણ આપણે એવું પીગળે એવો તાર નથી રાખવાનો, એટલે આપણે ટંગસ્ટન કે જે 3380 °C જેટલું શું હોય છે, એનું ગલન બિંદુ હોય છે બરાબર, એ ત્યાં આપણે શું કરીએ છીએ, રાખીએ છીએ, જેને કારણે તો કે ગરમ થશે, ગરમ થશે એટલે ઉષ્મા એમાં મરે, એટલે આપણે ઉપર કાચનું પડ ચડાવી દઈએ છીએ, અને એની અંદર બરાબર નિષ્ક્રિય વાયુ આર્ગોન અને બરાબર, કે એની અંદર શું કરીએ છીએ આપણે, નાઇટ્રોજન અને આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ એમાં ભરી દઈએ છીએ, એ વાયુ ભરી દઈએ એટલે તો કે એનું આયુષ્ય છે એ વધારે રહે બરાબર, સ્પ્રિંગ ઝડપથી તૂટી ન જાય, એના માટે આપણે એની અંદર આર્ગન જેવા શું કરીએ છીએ, નિષ્ક્રિય વાયુ ભરી દઈએ છીએ બરાબર, જેથી એનું આયુષ્ય વધે, ઉષ્મા ત્યાં ને ત્યાં રહે એટલે વધુ ને વધુ ગરમ થતો જાય બરાબર, વધુ ને વધુ ગરમ થતો જાય, એટલે એક સમય એવો છે કે હું આપશે આપને પ્રકાશ આપશે, આપને શું આપે છે, એમાંથી પ્રકાશ આપે છે, પછી ત્યાર પછી જ આવો એક ઉપયોગ છે કે વિદ્યુત ઉપકરણમાં આ જે ઉષ્મા જે આમાં અવરોધ છે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, આવો જે ફાયદાકારક ઉપયોગ છે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ, ફ્યુઝમાં શેમાં ઉપયોગ કરીએ છીએ, ફ્યુઝ બરાબર, ફ્યુઝમાં જ આ જ વસ્તુનો ઉપયોગ થાય છે, કે ધારો કે આવી રીતે કોઈ એક ફ્યુઝ હોય છે બરાબર, તમે ફ્યુઝ જોયો હશે,
एक आवी धातु पट्टी हो धातु पट्टी वच्चे शुं जोड़ेलु होय छे तार जोड़ेलु होय छे શું જોડેલું હોય છે તાર જોડેલું હોય છે બરાબર આ અહીંયા શું હોય છે કે અવાહક પળ હોય છે ઈ અહીંયા ફ્યુઝ ઉપર પળ હોય છે આ શું હોય છે ધાતુની પટ્ટી બરાબર અને અહીંયા એક તાર જોડેલો હોય છે ઈ બે પટ્ટી વચ્ચે બરાબર હવે આ તાર છે એલ્યુમિનિયમ લોહ બરાબર એલ્યુમિનિયમ નો છે તાંબાનો છે આવી રીતે કોઈ તાર રાખવાનો છે હવે આને તો કે ઘરનો પરિપથ અથવા તો કોઈ ઉપકરણ હોય તો આ ઉપકરણમાં જોડવામાં આવે શ્રેણીમાં જોડવામાં આવે છે બરાબર ઘરમાંથી વીજળી આપણે જે બાર થાંભલા ઉપરથી વાયર આવતો હોય બરાબર પછી મીટરમાં જતો હોય મીટરમાંથી પછી ક્યાં આવતો હોય આપણે એક મેઇન સ્વિચ રાખેલી હોય ત્યાં હોય પછી ક્યાં હોય ફ્યુઝમાં હોય બરાબર આવી રીતે હોય છે તો આ ફ્યુઝનું કામ શું તો કે ઘણી વખત વિદ્યુત પ્રવાહ જે છે એ વધી ઘણા ઉપકરણો હોય એ ઉપકરણોમાં પણ ફ્યુઝ આપેલો હોય છે બરાબર એ વિદ્યુત પ્રવાહનો ઘણી વખત ધારો કે વધારો આવી ગયો તો કે અમુક ઉપકરણ એવા હોય કે જેને વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હોય નહીં તો કે ત્યારે આ તાર આપણે એવું રાખશું કે તારમાં શું ઉત્પન્ન થાય આપણે કીધું કે અવરોધ વધારે હશે એટલે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થશે ઉષ્મા ઉત્પન્ન થશે એટલે તાર શું થઈ જાય ધારો કે વિદ્યુત પ્રવાહ વધી ગયો એટલે તરત આમાં ઉષ્મા ઉત્પન્ન થઈ જાય અને એવો તાર રાખ્યો હોય કે તાર તરત શું થઈ જાય પીગળી જાય તો વચ્ચે થી શું થઈ જાય તૂટી જાય તો હવે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં બરાબર તો કે આપણા જે ઉપકરણ છે એ ઉપકરણ કેવા રહેશે સરખા રહેશે કે ઉપકરણને કોઈ નુકસાન પહોંચશે નહીં બરાબર ઘણી વખત ઇસ્ત્રીમાં ને એમાં તો કે ઇસ્ત્રીમાં ને એમાં ધારો કે છે તો કે એમાં વિદ્યુત પ્રવાહની ઓછી જરૂર પડતી હોય બરાબર કે ઓછા વોલ્ટેજ જરૂર પડતી હોય ત્યારે તો કે આવા ફ્યુઝ એના અલગ ફ્યુઝ આવે છે એ ફ્યુઝની અંદર આવી જે રચના આવી જ હોય છે બરાબર કે બે વિદ્યુત પટ્ટી હોય છે એની વચ્ચે તાર જોડેલો હોય છે આમાંથી શું થતું હોય વિદ્યુત પ્રવાહનું બંધ થતું હોય ઘણી વખત અચાનક ધારો કે વિદ્યુત પ્રવાહ વધી ગયો બરાબર આપણે એમ કહીએ છીએ કે લોડ વધી ગયો વિદ્યુત પ્રવાહ વધી ગયો તો શું થશે તો કે એ ઉપકરણ બગડે નહીં એને એટલી જરૂર હોતી નથી એ ઉપકરણ બગડે નહીં એટલે અહીંયા શું રાખવામાં આવે છે એવો તાર રાખવામાં આવે છે ફ્યુઝ રાખવામાં આવે છે બરાબર ફ્યુઝમાં શું હોય છે તાર આ તાર શું થશે કે વધારે વિદ્યુત પ્રવાહ આવશે એટલે તૂટી જશે લાઈનથી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં આપણું જે ઉપકરણ છે આ ઉપકરણ જે છે એ બગડશે નહીં આવી ઘણી બધી જગ્યાએ ઓવન ઇસ્ત્રી બરાબર આ બધામાં શું ઉપયોગ થાય છે ફ્યુઝ ઇવન આપણા ઘરમાં પણ જયારે મેઇન લાઈન આવતી હોય ત્યાં પણ શું ઉપયોગ કરવામાં આવે છે આવો ફ્યુઝ તમે જોયું છે પોર્સેલિનનો ને એનો બનેલો આ ઉપરનો ભાગ હોય છે બરાબર એની વચ્ચે તમે જોજો ઘણી વખત કે અહીંયા શું હોય છે તાર આ ફ્યુઝનું કામ જ છે કે આપણા જે આ ઘણી વખત વોલ્ટેજ ડીમ ને વધારે થતા હોય ત્યારે બરાબર તો કે ત્યારે ધારો કે વોલ્ટેજ વધી જતા હોય તો કે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ આવશે તો કે ગરમ થઈ જાય તાર શું થઈ જાય પીગળી જાય એટલે ત્યાંથી કનેક્શન તૂટી જાય બરાબર ફ્યુઝ અહીંથી તૂટી જાય એટલે આપણે ફ્યુઝ ઉડી ગયો પણ ખરેખર હોય છે તાર તૂટી ગયો હોય છે આ તાર તૂટી જાય એટલે તો કે આગળ વીજ પ્રવાહ વહી શકે નહીં એટલે તો કે આપણા જે બાકીના જે ઉપકરણો છે ઘરના એ શું રહે સહી સલામત રહે બરાબર આવી રીતે ઘણા વિદ્યુત પ્રવાહ નો કે 1 એમ્પિયર નો હોય ફ્યુઝ 2 એમ્પિયર નો 3 એમ્પિયર નો 5 એમ્પિયર 10 એમ્પિયર આવા અલગ અલગ રેટિંગ વાળા શું આવે છે ફ્યુઝ આવે ધારો કે કોઈ એવું ઉપકરણ છે એમાં 2 એમ્પિયર નો જ વીજ પ્રવાહની જરૂર છે તો ત્યાં 2 એમ્પિયર નો શું લગાડેલો હોય ફ્યુઝ લગાડેલો હોય પછી તો કે ઘણી વખત 5 એમ્પિયર નો પ્રવાહ આવવા માંડે તો કે હવે એ ઉપકરણને 5 એમ્પિયર ની ખરેખર જરૂર નથી તો જેવો 5 એમ્પિયર નો પ્રવાહ આવશે લાઈનથી તાર શું થઈ જાય તૂટી જાય એટલે તો કે આપણું જે ઉપકરણ છે એ ઉપકરણ બગડશે નહીં બરાબર આવી રીતે અલગ અલગ રેટિંગ વાળા શું હોય છે ફ્યુઝ હોય છે બરાબર તો આ ફ્યુઝ વિશે ઘણી વખત ટૂંકમાં પૂછાય છે કે ત્યારે તો કે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે ટૂંકમાં ફ્યુઝની બરાબર તો એ ફ્યુઝ વિશે ત્યારે ટૂંકમાં પૂછાય તો આપણે એટલું લખવાનું કે ફ્યુઝ છે એ વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એને અટકાવી તેનું શું કરે છે રક્ષણ કરે છે બરાબર અયોગ્ય રીતે મેં કીધું એમ કે 2 એમ્પિયર ની જરૂર હોય તો ત્યાં 2 એમ્પિયર માં શું લગાડેલો છે ફ્યુઝ લગાડેલો છે એમાં ધારો 5 એમ્પિયર નો પ્રવાહ વધે તો અહીંથી શું થઈ જાય તૂટી જાય એટલે આપણા ઉપકરણને કાંઈ હાનિ પહોંચે નહીં બરાબર બલ્બમાં આ તાપી અસર જે છે એ તો કે આવી રીતે ફ્યુઝમાં ઉપયોગમાં આવે છે બલ્બમાં ઉપયોગમાં આવે છે વિદ્યુત ઇસ્ત્રીમાં હીટરમાં બરાબર આવા બધા ઉપકરણોમાં આ જે
ઉષ્મા જે ઉત્પન્ન થાય છે એ આપણે ઉષ્મા કામ આવે છે. બાકી અમુક જગ્યાએ ઘણી વખત ઉષ્મા ઉત્પન્ન થાય છે, ખરેખર કામ નહીં હોતી. ધારો કે પંખો છે, પંખામાં આપણે ખબર છે કેવું થઈ જાય છે, ગરમ થઈ જાય. કોઈ મોટર છે, આ મોટર પણ કેવી થઈ જાય છે ગરમ, બરાબર. પાણી ચડાવવાની મોટર ધારો કે હોય તો એમાં પાંખડા ફરતા જ હોય, આવી રીતે પંખાની જેમ જ કાને પાંખડા ફરતા હોય, છતાં આપણે મોટર નડીએ કેવી લાગે છે, બંધ કરી નડવાની, બંધ કરી નડીએ તો કેવી લાગે, ગરમ લાગે. ગરમ શું કામ લાગે, કારણ કે પાંખડા ફેરવવામાં ઉર્જા હતી એ વપરાય, બાકીની ઉર્જા કોણ લઈ લે, બીજા જે પરમાણુ હશે એ લઈ લેશે. એટલે એનો ક્યાં ઉપયોગ કરશે, તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું કરશે, ને વ્યય કરશે. તો અમુક જગ્યાએ ઉષ્મા કામની છે, અમુક જગ્યાએ અનિચ્છનીય છે, બરાબર. અમુક જગ્યાએ આપણે કામ આવે છે, જયારે અમુક જગ્યાએ કામ આવતી નથી, બરાબર. તો આ વિદ્યુત પ્રવાહની તાપીય અસરમાં ખાસ આપણા માટે બે સૂત્ર કયા કયા, એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી બરાબર, અને પરિપથને મળતો પાવર પી બરાબર વી આર બરાબર, અથવા તો વી ક્યુ બાય ટી. પરિપથને મળતો પાવર કેટલો હોય, તો કે વી ક્યુ બાય ટી. ટી સમયમાં કોઈ વીજભાર પસાર થાય તો પરિપથને મળતો પાવર કેટલો, તો કે વી ક્યુ બાય ટી. કીધું એમ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, વી બરાબર કેટલા વોલ્ટેજ ની તમે બેટરી છે, બેટરી પ્રમાણે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. તો ડબલ્યુ ડબલ્યુ એટલે કે આપણે જે આ પરમાણુ છે, આ જે વીજભાર છે, આ વીજભાર ઉપર જેટલું કાર્ય કરીએ છીએ એક બિંદુ થી બીજા બિંદુ સુધી પહોંચાડવા માટે, એને આપણે બીજી સ્થિતિમાં તફાવત કીધો. તો એ કાર્ય મતલબ કે આપણે એને ઉર્જા આપીએ છીએ, આપણે શું કરીએ છીએ, એટલી ઉર્જા આપીએ, એટલી ઉર્જા હોય એ અહીંયા ઉપકરણ પાસે જશે અથવા તો અવરોધ પાસે જશે, એ ઉર્જા એને આપી દેશે, ફરી પાછું બેટરીમાં આવશે, બેટરીમાંથી ફરી રાસાયણિક પ્રક્રિયા થતી હશે, એ રાસાયણિક ઉર્જા શું કરશે, મેળવશે બરાબર. તો આપણે કીધું કે ટી સમયમાં ક્યુ જેટલો વીજભાર ધારો કે આમાંથી પસાર થાય છે, તો ટી સમયમાં આ જે વીજભાર છે, આ વીજભારને મળતી ઉર્જા કેટલી હોય, તો કે વી ક્યુ જેટલી, બરાબર. સૂત્ર આપણી પાસે છે ડબલ્યુ ડબલ્યુ એટલે વી ક્યુ, આ ઉર્જા જ છે, ઉર્જા જેટલી કેટલી મળશે, તો વી ક્યુ જેટલી, બરાબર. તો ટી સમયમાં પરિપથને મળતો પાવર, પાવર પી બરાબર શું હોય, ડબલ્યુ ના છેદમાં ટી. તો ડબલ્યુ બરાબર આપણી પાસે કેટલું, તો કે વી ક્યુ બાય ટી, બરાબર. તો પી બરાબર વી ક્યુ બાય ટી, એમાં ક્યુ બાય ટી બરાબર શું થાય, આઈ. તો પી બરાબર વી ઇન્ટુ આઈ. તો હવે તો કે આ જે પાવર મેળવવાનો, બરાબર, તો કે પી બરાબર શું થાય, વી આઈ. તો આપણે જોયું કે મળતી ઉર્જા કેટલી છે, જો પાવર સ્વરૂપમાં લઈએ તો કે પી ઇન્ટુ ટી જેટલી, તો કે પી ઇન્ટુ ટી, પી ઇન્ટુ ટી. તો પી બરાબર શું છે, વી આઈ. તો વી આઈ અથવા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી હોય, એ જ બરાબર, તો કે વી આઈ ટી. ટી સમયમાં, ક્યાં સમયમાં, ટી સમયમાં આ જે અવરોધ છે, અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી, તો કે એચ બરાબર વી આઈ ટી જેટલી. ટી સમયમાં આવ્યું છે એટલે આપણે કીધું કે વી આઈ ટી, જેને એચ વડે દર્શાવવામાં આવે છે, હીટ. એચ બરાબર વી આઈ ટી. તો ઓમ ના નિયમ પ્રમાણે વી બરાબર શું હોય, આઈ આર. તો અહીંયા આઈ આર મૂકી દેવાનો, આઈ આર ઇન્ટુ આઈ ટી, આઈ 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 સ્ક્વેર આર ટી. તો આ જે છે આ શું છે, જૂલનો જ નિયમ છે. તો જૂલનો નિયમ શું કે છે, જૂલનો નિયમ એવું કે વિદ્યુત, જે જૂલનો નિયમ જે છે, આ જે ઉષ્મા ઉર્જા છે, ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, અવરોધના સમપ્રમાણમાં અને તાપમાનના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. તો આ થઈ આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, અને એની પછીનો જે ટોપિક છે આપણા માટે કે વ્યવહારિક ઉપયોગો, આ એની વાત થઈ. વ્યવહારિક ઉપયોગોમાં વિદ્યુત ઇસ્ત્રી ને એની બધી વાત છે, બલ્બની વાત છે, ત્યાર પછી આ ફ્યુઝની વાત છે, બરાબર છે. ત્યાર પછી આપણે આના અમુક ઉદાહરણ આપણે જોવાના છે, બરાબર. અને ત્યાર પછી એક છેલ્લો ટોપિક બાકી છે, વિદ્યુત પાવર, બરાબર. ઉદાહરણ આપણે ત્રણ ચાર જેટલા ઉદાહરણ જે છે એ ઉદાહરણ જોઈશું અને વિદ્યુત પાવર વિશે કામ આપણે વાત કરશું, બરાબર. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક વિદ્યુત પાવર, રેડી.